नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रतीक दोशी, श्री सरदार पटेल एजुकेशन ट्रस्ट संचालित श्रीमती एम एस लाखाणी कन्या विद्यालय में आपनों हार्दिक स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, धोरण 12 कॉमर्स आपणे एकाउंट में चेप्टर नंबर 3 पार्ट 2 में कंपनी वार्षिक हिसाब आप कंटीन्यू करें। आज आप लैक्चर नंबर 3 आए थे। लैक्चर नंबर 3 में आप लैक्चर नंबर 1 में आप सौ पहला नफा नुकसान खात फॉर्मेट जी गया था, पची दाखला गिणा था। अने हवे आप लैक्चर नंबर 3 में पाका सरवैया विषय आखू फॉर्मेट जुवा। पाका सरवैया में बे बाजू आए थे, तब जा एक बाजू आए थे इक्विटी और जवाबदारी एट्ले कि मूड़ी देवा बाजू और बीजू आए थे मिलकतों ने लेना मिलकत लेना बाजू। तो आज आप टॉपिक है ये आप इक्विटी एंड जवाबदारी एट्ले कि मूड़ी देवा बाजू जे कई फॉर्मेट आए थे ये फॉर्मेट आप थीअरी विषय भणवाना छीए अने तेना दाखला पण साथे आपणे भणवाना छीए। तो सौथी पहला थीअरी जोई लीए छीए अने थीअरी जोया बाद तमारे ए फॉर्मेट बने त्यां सुधी तमारी फेरबुक में लखी नाखजो। ए फॉर्मेट तमारे क्यांय पण आपेला नहीं होय एटले खास करीने जे काई तमने लखावुं छुं के कया हेडिंगनी नीचे कई कई वस्तु आवी शके, केम के तमने डिटेल पूछाई शके छे, मेन मेन हेडिंग पूछवानी शक्यता बहु ओछी रहेशे। विद्यार्थी मित्रों, तो चलो आपणे पाकुसरवैयू कंपनी द्वारा 2013 जे तमने अहीं पाकुसरवैयू दोरेलू छे अने पाकुसरवैयू तमने देखाय छे के कंपनी द्वारा 2013 परिशिष्टना 3 भाग 1 में आपेल नमूना प्रमाणे कंपनीनो पाकुसरवैयू तैयार करवो जरूरी छे। पाकुसरवैयू नमूनो नीचे प्रमाणे छे। खाली जग्या कंपनीनो तारीख खाली जग्या रोजनो पाकुसरवैयू एमाय पाकुसरवैयू आपणने मूड़ी देवा बाजूनो आपेलू छे અને મિલકત લેના બે બાજુ અહીંયા આપણે સૌથી પહેલા ભણી ગયા કે આ જે પત્રકો આવશે એ ઊભા પત્રકો આવશે, એટલે કે આપણે અહીંયા મૂડી દેવાન મિલકત લેના એટલે કે બે બાજુ આવશે નહીં, માત્ર ઊભા પત્રકો આવશે। એટલે કે સૌથી પહેલા ઊભા પત્રકમાં આપણે મૂડી દેવા જોઈ લઈએ, મૂડી દેવાનો જે કંઈ આપણે તાળો મળી જાય પછી આપણે મિલકતોને લેણા એ નેક્સ્ટ વિડીયોમાં જોવાનો છે। વિદ્યાર્થી મિત્રો, તો આપણે અહીં જોઈએ છીએ, અહીં તમને દેખાય છે ઇક્વિટીની જવાબદારીઓ મેઇન હેડિંગ છે, એનું ઇક્વિટીની જવાબદારીઓ એની છે સબ હેડિંગમાં પહેલું આવે છે શેરહોલ્ડરના ભંડોળોમાં આવશે શેર મૂડી અને બીજું આવશે અનામત અને વધારો। આ જે સબ હેડિંગ છે એની પણ અંદર ડિટેલ આવે છે કે શેર મૂડીમાં કયા કયા આવે છે, અનામત અને વધારોમાં કયા કયા વસ્તુ આવે છે। બીજું આવે છે બિનચાલુ જવાબદારીઓ, બિનચાલુ જવાબદારી કે જેમાં આપણું લાંબા ગાળાની વસ્તુ છે, ટૂંકા ગાળાની વસ્તુ એમાં આવતી નથી, જવાબદારી છે પણ એ લાંબા ગાળે તમારે ચૂકવવાની આવશે। પહેલું હશે લાંબા ગાળાના ઉછીના નાણાં, બીજું હશે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ અને ત્રીજું હશે લાંબા ગાળાની જોગવાઈઓ। તો આ વસ્તુ તમારે બિનચાલુ જવાબદારીઓમાં આવશે અને ત્રીજું આવશે ચાલુ જવાબદારીઓ। ચાલુ જવાબદારીઓમાં આવશે પહેલું હશે ટૂંકા ગાળા, એટલે કે ચાલુ જવાબદારી હશે ને એ ટૂંકા ગાળા, ટૂંકા ગાળો એટલે કે જે એક વર્ષ સુધીનો જે કંઈ ગાળો હોય એ ટૂંકા ગાળામાં ગણી શકાય। ટૂંકા ગાળાના ઉછીના નાણાં, વેપારી દેવા, અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈઓ અને છેલ્લે આવશે કુલ એટલે કે સરવાળો આવશે। આ સરવાળોને મિલકતો અને લેણા બાજુનો જે કંઈ સરવાળો આવે બંને વસ્તુ ટેલી થતાં આપણને જવાબ મળી શકે છે। મિલકતો અને લેણા બાજુનો આપણે આવતી વખતે જોવાના છે। તો આ જે કંઈ આપણે ભણી ગયા કે શેરહોલ્ડરના ભંડોળમાં શેર મૂડી અને અનામત વધારો, બિનચાલુ જવાબદારી, લાંબા ગાળાના ઉછીના નાણાં, એની જોગવાઈઓ, અન્ય લાંબા ગાળાની જોગવાઈઓ વગેરે, હવે એના ડિટેલ પોઈન્ટ કયા કયા આવે છે તે પણ સાથે જોતા જઈએ। હવે આપણે સ્લાઇડ મુજબ જોઈએ છીએ કંપનીનું પાકું સરવૈયું તૈયાર કરતી વખતે મુખ્ય શીર્ષક અને પેટા શીર્ષકો નીચે આવતી વિગતોનો વર્ગીકરણ। પહેલું આવે છે ઇક્વિટી અને જવાબદારીઓના મુખ્ય શીર્ષક નીચે આવતી વિગતોનું વર્ગીકરણ, એમાં પહેલું આવે છે શેરહોલ્ડરના ભંડોળો, શેરહોલ્ડરના ભંડોળો એની નીચે પણ સબ હેડિંગમાં આપણું શેર મૂડી પહેલું આવે છે, એટલે કે પહેલું એમાં એ શેર મૂડી, શેર મૂડીમાં અંદર આવે છે કઈ કઈ શેર મૂડી આવે છે, શેર બે પ્રકારના હોય છે, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર। જનરલી કોઈ પણ કંપની હોય છે એને ઇક્વિટી શેર હશે, પ્રેફરન્સ શેર મૂડી એને લાગુ પડતી હોતી નથી। બીજું આવે છે એટલે કે 1B પહેલું જ તે, એમાં પણ બીજું અનામત અને વધારો, એટલે કે પહેલું જે મોટું હેડિંગ હતું આપણું શેરહોલ્ડરના ભંડોળો એમાં પહેલું આપણે ભણી ગયા શેર મૂડી અને બીજું આવે છે અનામત અને વધારો। તો અનામત વધારોમાં ઘણા બધા ટોપિક આવે છે, એમાં પહેલું આવે છે નફા નુકસાન ખાતાનો પત્રકનો વધારો, એટલે કે નફા નુકસાન ખાતું આપણે જે આપણે ગઈકાલે ભણી ગયા, જેમાં અમે કીધું હતું કે કરવેરા બાદનો નફો અથવા આવકવેરા બાદનો નફો એ જે નફો છે એ વધારો નફો છે, એટલે વધારાની રકમ છે એ નફાની રકમ તમારે અહીંયા અનામત અને
વધારોમાં લખવાની આવશે, એટલે કે નફા નુકસાન ખાતાનો નફો લખવાનો આવશે. હવાલો જ્યારે હશે, જ્યારે બંને વસ્તુ કીધી હશે, નફા નુકસાન ખાતું અને પાકો સરવૈયો બંને વસ્તુ દોરવાની કીધી હશે 11 માર્કમાં, ત્યારે નફા નુકસાન ખાતું સૌથી પહેલાં તમારે રેડી કરવાનું. નફા નુકસાન ખાતામાં કરવેરા બાદનો નફો મળી ગયો, એ નફાને તમારે સીધું અનામત વધારોમાં લખવાનો, જેથી મૂડીમાં એ વસ્તુને પ્લસ કરી શકાય. બીજું આવશે સામાન્ય અનામત, ત્રીજું આવશે જામીનગીરી પ્રીમિયમ અનામત, ચોથું આવશે મૂડી અનામત, ત્યારબાદ આવશે મૂડી પરત અનામત, ડિબેન્ચર પરત અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, અનામત ભંડોળ, કામદાર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ અનામત અને નફા નુકસાન પત્રકની ખોટ. જેમ નફો હોય છે એમ ખોટ પણ હોય તો ખોટ તમારી બાદ થશે. તો આ બધી વિગતમાં ખાસ કરીને અનામત વધારામાં સામાન્ય અનામત, મૂડી અનામત, કાર્યકર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જે નફો અથવા ખોટ, આટલી જ વસ્તુ વધારે આવતી હોય છે. બીજી જે વસ્તુ છે એ તમે કદાચ યાદ રાખો તો પણ વાંધો નથી, બાકી પૂછાય એવી શક્યતા નથી. 2A એટલે કે આમ ત્રીજો પોઈન્ટ આવે છે, લાંબા ગાળાના ઉછીના નાણાં, એટલે કે આપણો બીજો મુદ્દો હતો એ બિનચાલુ જવાબદારી, એમાં પહેલું આવે છે લાંબા ગાળાના ઉછીના નાણાં. તો લાંબા ગાળાના ઉછીના નાણાં એ શું આવશે? તો કે બેંકની લોન છે, ડિબેન્ચર છે, અને એ જો કીધું છે ડિબેન્ચર, સૌથી પહેલું ડિબેન્ચર, બીજું છે લાંબા ગાળાની લોન કે મુદતી લોન, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ એવી મુદતી લોન છે, બોન્ડ છે, કોઈ પણ બોન્ડ છે, જેમ લોન હોય છે એવા બોન્ડ બહાર પાડેલા હોય, જાહેર થાપણ છે. તો આટલા ટોપિક તમારા જાહેર થાપણ તમારે આવે છે, ડિબેન્ચર આવે છે, મુદતી લોન આવે છે, આ લાંબા ગાળાના ઉછીના નાણામાં આવશે. ત્યારબાદ આવે છે 2B, એટલે કે જે લાંબા ગાળાની બિનચાલુ જવાબદારી હતા એમાં બીજો મુદ્દો આવે છે કે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, એમાં પહેલું આવે છે ડિબેન્ચર પરત પ્રીમિયમ, એટલે કે જ્યારે ડિબેન્ચર આપણે રિટર્ન કરીએ છીએ ત્યારે જે પ્રીમિયમથી રકમ પરત કરીએ, આપણે ડિબેન્ચર જ્યારે ડિબેન્ચરનો ચેપ્ટર આવશે ત્યારે વધારે સમજમાં આવશે કે આપણે ગામમાંથી ઉછીના પૈસા આપણે 100 રૂપિયા લઈએ છીએ અને ભવિષ્યમાં આપણે એને 115 રૂપિયા, તો એ ડિબેન્ચર પરત પ્રીમિયમ, જ્યારે ડિબેન્ચર પરત કરતી વખતે પ્રીમિયમ દેવું પડે એ આપણું ડિબેન્ચર પરત પ્રીમિયમ. અને બીજું આવે છે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ, એટલે કે જ્યારે પ્રેફરન્સ, જેમ ડિબેન્ચર પરત કરીએ ત્યારે પ્રીમિયમ આપીએ, ત્યારે પ્રેફરન્સ શેરની મૂડી પરત કરીએ ત્યારે પણ જે પ્રીમિયમ આપીએ એને પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ તરીકે ઓળખાય છે. 2C એટલે કે જે અન્ય બીજો મુદ્દો હતો આપણે બિનચાલુ જવાબદારી, એમાં ત્રીજો મુદ્દો આવે છે લાંબા ગાળાની જોગવાઈ. તો લાંબા ગાળાની જોગવાઈમાં પ્રોવિડન્ટ ફંડ, ગ્રેજ્યુઇટી ફંડ, પેન્શન ફંડ, કામદાર બચત ખાતા અને કામદાર નફાભાગ ભંડોળ, આટલી વસ્તુ તમારી લાંબા ગાળાની જોગવાઈમાં આવશે, એ જોગવાઈ કરેલી છે. ટૂંકા ગાળાના ઉછીના નાણાં ત્રીજો મુદ્દો આવે છે, ત્રીજો મુદ્દો છે આપણો ચાલુ જવાબદારીઓ. તો એમાં પહેલો છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં, એમાં ટૂંકા ગાળાની લોન એટલે કે 12 માસ કે તેથી ઓછા સમય માટે હોય તો ટૂંકા ગાળાની લોન, બીજું આવે છે બેંક ઓવરડ્રાફ્ટ, અને ત્રીજું આવે છે કેશ ક્રેડિટ, જેમાં બેંકવાળા એટલા બધા પૈસા આપણા મીન્સ કે પૈસા છે એ લાંબો સમય માટે રાખતા નથી. 3B એટલે કે વેપારી દેવા, દેવા લેણદારો અને દેવી ઊંડી. 3C અન્ય ચાલુ જવાબદારીઓ, ચાલુ જવાબદારી આવે એમાં પણ અન્ય ચાલુ જવાબદારી, એમાં આવશે ચૂકવવા બાકી ખર્ચા, અગાઉથી મળેલી આવક, ડિબેન્ચર પર ચૂકવવાનું બાકી વ્યાજ, અગાઉથી મળેલા શેર હપ્તા, નહીં મળેલ ડિવિડન્ડ, આગલા આવતા 12 માસ દરમિયાન પરત કરવા પાત્ર ડિબેન્ચર અને તેનું પરત પ્રીમિયમ. આવતા 12 માસ એટલે કે ટૂંકા ગાળાનું થઈ ગયું, એટલે આપવું તો બહુ લાંબો શબ્દ થઈ ગયો, એટલી બધી વસ્તુ આવતી નથી. અને ગ્રાહકો પાસેથી મળેલી એડવાન્સ રકમ, કોઈ પણ ગ્રાહક પાસેથી એડવાન્સ રકમ મળેલી છે, જ્યારે આપણે એને માલ પૂરો પાડશું ત્યારે જે વસ્તુને આપણે રકમને એડજસ્ટ કરી શકાશે. અને છેલ્લું આવશે ટૂંકા ગાળાની જોગવાઈ, એમાં ખાસ કરીને પહેલો મુદ્દો આવે છે કરવેરાની જોગવાઈ, જે તમારે દરેક દાખલામાં હવાલા તરીકે પૂછાશે. તો કરવેરા તમારે નફા નુકસાન ખાતામાં પણ લખવાનો છે અને અહીંયા પણ લખવાનો આવશે. હવાલો છે એટલે કે 2 એન્ટ્રી આવશે અને આવશે એની ત્યાર પછી આવશે સૂચિત ડિવિડન્ડ, એટલે કે નક્કી થયેલું ડિવિડન્ડ, એક વખત નક્કી થઈ ગયું એ ડિવિડન્ડ ચૂકવવાનો છે. તો આ વસ્તુ તમારા આજના ટોપિકમાં આટલું થાય છે, થિયરીના ટોપિકમાં, કે આટલા ટોપિક તમારે પાકા કરી અને લખવાના પણ છે. લખશો તો પાકા થઈ જશે, વાંધો નહીં આવે, આછો પાત્રો યાદ રાખશો તો પણ વાંધો નથી. વિદ્યાર્થી મિત્રો, તો હવે તેના દાખલા ઉપર આપણે જોવાના છે, દાખલા આપણા ઉદાહરણના પણ છે અને સ્વાધ્યાયના પણ છે. તો આશા રાખું કે એ તમે જૂના દાખલા પણ તમે ગણી લીધા છે એવી આશા રાખું છું, કે નફા નુકસાન ખાતાના તમને 3 દાખલા આપ્યા હતા, 1 ટેક્સ્ટબુકનો આપ્યો હતો અને 2 તમને એક્સ્ટ્રા દાખલા આપ્યા હતા, એના તમને જવાબ ટેલી થઈ ગયા હશે. તો ચાલો હવે આપણે પાકા સર્વેના જે શરૂઆતના
જે છે દાખલા એટલે કે ઇક્વિટીની જવાબદારીવાળા દાખલા ઉપર આપણે નજર કરીએ વિદ્યાર્થી મિત્રો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે થિયરી વિશે ભણી ગયા છીએ। આજે આપણે કે જેમાં આપણે થિયરીમાં આપણે પાકા સરણીમાં મૂડી દેવા વિશેની આપણે વાત કરી હતી। તો મૂડી દેવામાં આપણે પણ એટલે કે પાકા સરણીમાં મૂડી દેવા અને મિલકત તેના બંને વિશેની વાત કરી હતી। પણ અત્યારે આપણે થિયરી માત્ર મૂડી દેવા વિશેની વાત કરી છે, જેમાં આપણે જોઈ ગયા હતા કે ઇક્વિટી અને જવાબદારીઓ, જેમાં શેર હોલ્ડરના ભંડોળો, પેલો આપણો જે ટોપિક આવે છે એ શેર હોલ્ડરના ભંડોળો, એમાં પણ એની અંદર ડિટેલ આવે છે કે શેર મૂડી। તો શેર મૂડીની અંદર તમે ડિટેલ જોઈ હતી ઇક્વિટી શેર મૂડી અને પ્રેફરન્સ શેર મૂડી। બીજું આવે છે અનામત અને વધારો। અનામત અને વધારો એટલે કે જેમાં સામાન્ય અનામત આવે છે, કારીગર વળતર અનામત આવે છે, કારીગર અકસ્માત વળતર ભંડોળ આવે છે, રોકાણ અનામત આવે છે, નફા નુકસાન ખાતાનો વધારો એટલે કે નફો હોય તો પ્લસ થાય છે, ખોટ હોય તો માઇનસ થશે, એટલી વસ્તુ અનામત અને વધારોમાં આવે છે। ત્યારબાદ આવે છે બિનચાલુ જવાબદારીઓ, કે જેમાં એ આપણો મેઇન બીજો ટોપિક છે આપણો, એમાં આવે છે લાંબા ગાળાના ઉછીના નાણાં એટલે કે ડિબેન્ચર છે, બેંકની લોન છે, આવી બધી વસ્તુ છે કે જે લાંબા ગાળાના ઉછીના નાણાં આવે છે। ત્યારબાદ આવે છે અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ। ત્રીજું આવે છે લાંબા ગાળાની જોગવાઈઓ। લાંબા ગાળાની જોગવાઈ એટલે કે પ્રોવિડન્ટ ફંડ, ગ્રેચ્યુટી ફંડ, જે વસ્તુ છે લાંબા ગાળાની જોગવાઈમાં આવશે। ત્યારબાદ આવશે ચાલુ જવાબદારી, જેમાં ટૂંકા ગાળાના ઉછીના નાણા એટલે કે 12 માસ કે તેથી ઓછા સમય માટેના જે નાણા હોય છે એ ટૂંકા ગાળાના ઉછીના નાણા આવે છે। બીજું આવે છે વેપારી દેવા, જેમાં લેણદારો અને દેવી ઊંડી હોય છે, વેપારી દેવામાં લેણદારો અને દેવી ઊંડી। અન્ય ચાલુ જવાબદારીઓ એટલે કે ચૂકવવા બાકી ખર્ચા છે અથવા અગાઉથી મળેલી આવક છે કોઈ પણ વસ્તુ કે જેને આપણે હવે ચૂકવવાની છે, કે જે વર્ષ એક વર્ષની અંદર આપણે ચૂકવવાની આવશે, તો અન્ય ચાલુ જવાબદારીઓ અને ટૂંકા ગાળાની જોગવાઈ જેમાં કરવેરાની જોગવાઈ આવે છે વગેરે જે જોગવાઈઓ આવે છે તે વસ્તુ અન્ય ટૂંકા ગાળાની જોગવાઈમાં સમાવેશ કરી શકાય। તો હવે આપણે ઉદાહરણ નંબર 4 કે જે પેજ નંબર તમારા 135 ઉપર દાખલો આપેલો છે એમાં પાકો સરોયો આપણે જોઈ શકીએ। તો સૌથી પહેલી એમાં વિગત અહીંથી જોઉં છું, તો સૌથી પહેલો છે વેપારી દેવા એ 30,000, તો વેપારી દેવાની સામે આપણે લખી નાખીએ 30,000 રૂપિયા। ત્યારબાદ બીજું આવે છે લાંબા ગાળાની જોગવાઈ, તો લાંબા ગાળાની જોગવાઈ એ આપણને આપેલી છે કે 60,000 રૂપિયા। ત્રીજો આવે છે અનામત અને વધારો, એટલે કે શેર મૂડીની નીચે અનામત અને વધારો એ 80,000 રૂપિયા આવે છે। ચોથું આવે છે અન્ય ચાલુ જવાબદારીઓ, તો અન્ય ચાલુ જવાબદારીઓ આપણે વેપારી દેવાની નીચે અન્ય ચાલુ જવાબદારી આપણા 25,000 રૂપિયા છે, એ 25,000 રૂપિયા। ત્યારબાદ એની પછીનો આવે છે ટૂંકા ગાળાના ઉછીના નાણા, ટૂંકા ગાળાના ઉછીના નાણા એ વસ્તુ આપણા વેપારી દેવાની ઉપર 24,000 રૂપિયા જોવા મળે છે। ત્યારબાદ આવે છે શેર મૂડી, શેર મૂડી આપણી 2,00,000ની છે, તો શેર મૂડી અહીંયા આપણે 2,00,000 કરી નાખીએ, આ બે જ વસ્તુના પ્લસ કરવાના હતા, આ બંને વસ્તુને પ્લસ કરી નાખીએ એટલે કેટલા થઈ જાય છે 2,80,000। ત્યારબાદ આગળ આવે છે ટૂંકા ગાળાની જોગવાઈ, તો ટૂંકા ગાળાની જોગવાઈ આપણો છેલ્લો મુદ્દો છે જે છે એ 35,000 રૂપિયા છે, જેને આપણે સરવાળો કરીએ કે 35, 30 ને 20, 60, 60 ને 5, 65 ને 75, 70, 70 ને 30, 1,00,000 અને 1,24,000 રૂપિયા, તો એ આપણો ત્રીજા મુદ્દાનો ટોટલ આવે છે 1,24,000। લાંબા ગાળાના ઉછીના નાણા એ 1,20,000 રૂપિયા છે। ત્યારબાદ આવે છે છેલ્લો અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ, એ છે આપણે 76,000 રૂપિયા, આટલી વસ્તુ આવે છે। હવે માત્ર આપણે સરવાળો કરવાનો છે, સરવાળાને આપણે આનો સરવાળો આપણે બહાર ખેંચવાનો છે, જેને આપણે બહાર ખેંચી લઈએ 3 મીંડા અને 6, 7 ને 2 9, 9 ને 6 15, વધી પડી 1,56,000 રૂપિયા। હવે તેનો પ્લસ કરીએ આપણે 3 મીંડા 4 ને 6 10, વધી પડી 1, 8 ને 1 9, 9 ને 5 14, 14 ને 2 16, વધી પડી 1, 2 ને 3, 3 ને 2 5, 5 ને 1 6, એટલે કે 6,60,000 રૂપિયા જે ટોટલ આપણે મૂડી દેવા બાજુનો એટલે કે જે ઇક્વિટીની જવાબદારીઓ જે છે કે જેને આપણે ભવિષ્યમાં આ કંપનીનું જે પાકું સરોયું આપણે દોર્યું એમાં પાકા સરોયમાં માત્ર ઇક્વિટીની જવાબદારી વાળી વિગત આપણને આપી હતી, જેનો સરવાળો આપણો 6,60,000 રૂપિયા થાય છે। તો આ રીતે આપણે દાખલાનો સરવાળો કરી શકીએ। ફરીથી આપણે સરવાળો ચેક કરીએ, 6 ને 4 10,
વધી પડી એક, આઠ ને એક નવ, નવ ને પાંચ ચૌદ, ચૌદ ને બે સોળ, વધી પડી એક, બે બે ને એક ત્રણ, ત્રણ ને બે પાંચ ને એક છ, છ લાખ ને સાઠ હજાર રૂપિયા. હવે આવો જ દાખલો, આ તો આપણને ડાયરેક્ટ આપણને કહી દીધેલું કે શેરમૂડી એટલી છે. હવે એની અંદરની ડિટેલ કે જે તમે આગળ થિયરીમાં જોઈ હતી એ થિયરીના સંદર્ભમાં ઉદાહરણ નંબર પાંચ આપ્યો છે તે દાખલો આપણે જોવાના છે. અને એક પણ સાથે કહી દઉં કે અગિયાર માર્કનો પણ જ્યારે પણ દાખલો હોય છે ત્યારે આવો સીધો સાધો દાખલો પૂછાતો નથી વિદ્યાર્થી મિત્રો. આ તમારે ખાસ ધ્યાનમાં લેવાનું છે કે અગિયાર માર્કમાં જયારે પણ દાખલો આવે ત્યારે કઈ સીધું નહીં કે દેખ લાંબા ગાળાના ઉછીના નાણા એ તમને લોન સ્વરૂપે પણ કહી જ્ઞાન લિમિટેડ નું તારીખ 31/3/17 ના રોજ નું પાકું સરવૈયું આપણે જોવાનું છે. એમાં આપણે ડિટેલ સાથે આપેલું છે જેમાં સૌથી પહેલી વિગત આવે છે 26,000 ઇક્વિટી શેર, દરેક રૂપિયા સોનો ઇક્વિટી શેર મૂડી આપણને આપી છે. અહીંયા કૌંસમાં લખવાનું 26,000 જેને ગુણ્યા 10 કે જેનો ગુણાકાર કરો એટલે આપણને રકમ મળે છે 2,60,000 રૂપિયા. હવે ત્યારબાદ હવે બીજી વિગત આવે છે 9% બેંક ઓફ બરોડાની લોન. તો બેંક ઓફ બરોડાની લોન જે છે એ લોન આપણે ખરેખર લાંબા ગાળાની હોય છે, નહીં કે તે 12 માસ કે ઓછા સમય માટેની એ વસ્તુ હોય છે. તમારી એક વર્ષ અથવા તેને આ એક વર્ષ થી લઈ અને 5 વર્ષ કે 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષ એટલે કે લાંબા ગાળા માટેની હોય છે. એટલે કે આ વસ્તુ થાય છે તમારી લાંબા ગાળાના ઉછીના નાણા તેમાં સમાવિષ્ટ થાય છે. તો લાંબા ગાળાના ઉછીના નાણા જેને કૌંસમાં આપણે લખી શકીએ લોન, કે આખું લખવાની જરૂર નથી, બેંક ઓફ બરોડાની લોન. તો બેંક ઓફ બરોડાની લોન જેના પૈસા આપણને આપેલા છે 50,000 રૂપિયા. આગળ આપણે વિગત આવે છે સૂચિત ડિવિડન્ડ. તો સૂચિત ડિવિડન્ડ જે છે એ આપણું ટૂંકા ગાળાની, કારણ કે ડિવિડન્ડ જે છે એ વર્ષની વચ્ચે, એ ડિવિડન્ડ તમે એસપીમાં પણ કદાચ ભણી ગયા હશો અથવા ભણવાના હશો કે ડિવિડન્ડ છે, ડિવિડન્ડના બે પ્રકાર આવે છે, વચગાળાનું ડિવિડન્ડ અને વર્ષના અંતે આખર ડિવિડન્ડ. તો ડિવિડન્ડના બે પ્રકાર આવે છે, એમાં જો વચગાળાનું ડિવિડન્ડ હોય છે તો ઇક્વિટી શેર હોલ્ડર હોય છે એ વર્ષની વચ્ચે એટલે કે એપ્રિલ મહિનામાં શરૂ થાય છે અને માર્ચ મહિનામાં વર્ષ પૂરું, કોઈ પણ વર્ષ છે એપ્રિલ 1-4 થી શરૂ થાય છે અને 31/3 પૂરું થતું હોય છે. તો કોઈ પણ સંચાલક મંડળને કંપનીમાં સારો એવો નફો થયો છે તો એ સારો એવો નફો છે એ પોતાનો નફો પોતાના શેર હોલ્ડર વચ્ચે વેચવા માંગતો હોય, ઇન બિટવીન ધ યર્સ એટલે કે જે વર્ષ ચાલુ છે એની વચ્ચે જો નફો વેચવા માંગતા હોય તો એ ડિવિડન્ડ જ છે. પણ એ વચગાળો એટલે કે વર્ષ હજી પૂરું થયું નથી છતાં પણ સંચાલકો ડિવિડન્ડ વેચે છે તો એ ડિવિડન્ડ પણ વેચી શકે છે. પણ એ ડિવિડન્ડ તમારો એક વર્ષની અંદર હોય છે જે ટૂંકા ગાળો છે, અથવા વર્ષના અંતે એટલે કે વર્ષ પૂરું થાય 31 માર્ચ પૂરું થાય છે પછી ડિવિડન્ડ ચૂકવવાનું છે તો પણ એ વસ્તુને આપણે ટૂંકા ગાળાની જોગવાઈમાં આપણે સામેલ કરી શકાય. એટલે કે ટૂંકા ગાળાની જોગવાઈ જેને કૌંસમાં આપણે લખીએ સૂચિત ડિવિડન્ડ, અથવા સૂચિત ડિવિડન્ડ ટૂંકમાં લખો તો પણ ચાલશે. તો સૂચિત ડિવિડન્ડ આપણી રકમ આપણે જોઈ લઈએ કે રકમ આપણી કેટલી છે. સૂચિત ડિવિડન્ડ આપણો આવે છે 18,000 રૂપિયા, જેને આપણે અહીં રકમના ખાનામાં 18,000 રૂપિયા લખી નાખીએ. ત્યારબાદ આવે છે દેવી ઊંડી. તો દેવી ઊંડી આપણા વેપારી દેવા છે, એ વેપારી દેવા કે જેને આપણે પૈસા દેવાના છે, જેમ લેણદાર હોય છે એમ દેવી ઊંડી, એમ દેવી ઊંડીને પણ પૈસા આપણે દેવી વેપારી દેવામાં કૌંસમાં આપણે લખી નાખીએ દેવી ઊંડી જેના પૈસા છે 10,000 રૂપિયા. આગળ પછીની વિગત જોઈએ તો પછીની વિગત આપણે આવે છે દેવી ઊંડી પછી વધારો નફા નુકસાન પત્રક મુજબ. તો વધારો હવે આખા ઓલામાં જુઓ તો વધારો આ તમને એક જ જગ્યાએ દેખાય છે, એમાં પણ કહી દીધું નફા નુકસાન ખાતાનો એટલે કે નફા નુકસાન ખાતું પત્રક દોર્યું હશે એમાંથી જે નફો આવ્યો હશે તેમાંથી તે વસ્તુ લેવાની છે નફા નુકસાન પત્રક મુજબ એ કૌંસમાં આપણે દર્શાવી શકાય. તો આપણો જે વધારો છે એ વધારો આપણો 50,000 રૂપિયાનો છે જેને આપણે રકમમાં આપણે અહીં 50,000 રૂપિયા દર્શાવીએ. તો બંનેનો આપણે પ્લસ કરીએ 2,60,000 વત્તા 50,000 એટલે કે ટોટલ 3,10,000 રૂપિયા સરવાળો થાય છે. ત્યારબાદ આગળ વિગત જોઈએ કે પ્રોવિડન્ટ ફંડ. તો પ્રોવિડન્ટ ફંડ
એ આપણું શું છે તો કે પ્રોવિડન્ટ ફંડ આપણી લાંબા ગાળાની જોગવાઈમાં આપણો સામેલ થાય છે કેમ કે પ્રોવિડન્ટ ફંડ એ હંમેશા લાંબા ગાળાની વસ્તુ છે એ અત્યારે પૈસા નથી દેવાના કે જ્યારે કર્મચારી આજથી 2 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પછી જ્યારે પણ પોતે જો નોકરીમાંથી છૂટો થાય છે અથવા છોકરી નોકરીમાંથી નિવૃત્તિ જાહેર કરે છે જ્યારે નોકરીમાંથી નિવૃત્તિ જાહેર કરે અથવા સરકાર દ્વારા એની નિવૃત્તિ જાહેર કરવામાં આવે ત્યારે એ પ્રોવિડન્ટ ફંડની રકમ એની જે પગારમાંથી જે કપાતી હોય છે એ પ્રોવિડન્ટ ફંડની રકમ એક સાથે ચૂકવવાની થતી હોય છે તો પ્રોવિડન્ટ ફંડ જેને આપણે કૌંસમાં ટૂંકમાં પીએફ તરીકે દર્શાવી શકાય પ્રોવિડન્ટ ફંડ તેની રકમ લાંબા ગાળાની જોગવાઈમાં લખી શકીએ તો પ્રોવિડન્ટ ફંડ આપણા આ રકમ છે 70,000 રૂપિયા જેને આપણે અહીં દર્શાવી દઈએ ત્યારબાદ હવે આગળ જોઈએ કે આગળ કઈ વસ્તુ છે આપણી પ્રોવિડન્ટ ફંડ આવી ગયું બેંક ઓવરડ્રાફ્ટ તો બેંક ઓવરડ્રાફ્ટ એ વસ્તુ આપણી આવે છે ટૂંકા ગાળાના ઉછીના નાણાં આપણે બેંક પાસેથી કોઈ પણ નાણાં ઉછીના લીધેલા છે આપણા ખાતામાં 4 લાખ રૂપિયા છે અને આપણે કોકને 5,25,000 રૂપિયા ચૂકવવાના છે તો બેંક આપણી શાખ ઉપર આપણો જે આપણે જે બિઝનેસ કરીએ છીએ જે પેઢી છે એ પેઢી અહીંયા જ્ઞાન લિમિટેડ છે તો જ્ઞાન લિમિટેડના નામે કંઈક ક્રેડિટ હશે બેંકમાં તો બેંક જે છે એ તમને ટૂંકા ગાળા માટે તમારા જે 5,25,000 નો તમે કોઈ ચેક આપેલો છે તો તમારો ચેક પાસ કરી દેશે તમારા બેંકમાં કેટલા પૈસા છે માત્ર 4 લાખ રૂપિયા છે હવે એટલે કે ઉપરના જે 1,25,000 રૂપિયા છે એ બેંક તમને ઉછીના વાપરવા આપે છે એ બચત ખાતું અથવા ચાલુ ખાતામાં યુઝ થતા હોય છે જે આપણે બેંકને ટૂંકા ગાળામાં પાછા આપવાના હોય છે બેંક ઓવર ડ્રાફ્ટ બેંક ઓવર ડ્રાફ્ટ તો બેંક ઓવર ડ્રાફ્ટ આપણો કેટલી રકમનો છે તે જોઈ લઈએ આપણે બેંક ઓવરડ્રાફ્ટ 17,000 નો છે એ 17,000 રૂપિયા આપણે અહીં મૂકી દઈએ અને છેલ્લો આવે છે પગાર ચૂકવવાનો બાકી તો પગાર ચૂકવવાનો બાકી છે હજી આપણું દેવું છે હજી ચૂકવેલો નથી આપણે નહીં કે ઉછીના પૈસા લીધેલા છે અને એ પૈસા પાછા દેવાના છે એવી વસ્તુ નથી પગાર એટલે કે જે કર્મચારી આપણે ત્યાં કામ કરે છે એ કર્મચારીને આપણે પગાર ચૂકવવાનો છે તો એ ચૂકવવાનો પગાર છે એટલે કે અન્ય ચાલુ જવાબદારીમાં વસ્તુ આવશે આપણી જવાબદારી છે તે એ વસ્તુ આપણે કૌંસમાં દર્શાવી શકાય ચૂકવવા બાકી પગાર રકમ આપણી કેટલી છે તે સાથે જોઈ લઈએ કે ચૂકવવા બાકી પગાર આપણો કેટલો છે તો કે 30,000 રૂપિયા આવે છે 30,000 રૂપિયા હવે તો કે આ બધી વસ્તુનો આપણો સરવાળો અન્ય લાંબા ગાળાની જવાબદારી કાંઈ આવું નથી એટલે કે ડેશ કરી દો તો 50,000 અને 70,000 એટલે કે 1,20,000 રૂપિયા આ બે વસ્તુ આવી ગઈ હવે આનો સરવાળો કરી લઈએ કે 10, 30 ને 10 40,000 40 ને 10 50,000 50,000 ને 10,000 60,000 60 ને 7,000 67,000 67,000 ને 8,000 ઉમેરો બીજા એટલે કે ટોટલ 75,000 રૂપિયા આવે છે હવે ટોટલ સરવાળો આપણે કરી લઈએ 3 લાખ 3 લાખ ને 1 લાખ 4 લાખ 4,20,000 4,20,000માં 10,000 ઉમેરો એટલે કે 4,30,000 4,30,000માં 70,000 ઉમેરો એટલે કે 5 લાખ અને ઉપરના 5,000 એટલે કે 5,05,000 રૂપિયા આપણો ટોટલ સરવાળો આપણને મળી શકે છે તો આ થયું તમારું જ્ઞાન લિમિટેડ ઉદાહરણ નંબર 5 જે પાના નંબર 130 ઉપર છે તે તમે જોઈ શકો છો હવે આપણો સ્વાધ્યાયનો જે દાખલો છે એ સ્વાધ્યાયનો આપણો દાખલો આવે છે જે છે આપણો પ્રશ્ન નંબર 5 આવે છે જે આની જેવો ડિટેલ જ આવે છે જેમાં કોઈ પણ ફેરફાર નથી એટલે એ પણ સાથે આપણે દાખલો ગણી લઈએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રસંગ 5 આવે છે યુવા લિમિટેડ નું તારીખ 31/3/17 ના રોજ પૂરા થતા વર્ષનું પાકું સરોય એટલે કે રોજનું પાકું સરોય સોરી પૂરા થતા વર્ષનું એમાં સામેલ નહીં થાય તો પ્રશ્ન નંબર 5 આપણો આવે છે બધા પ્રશ્ન આપણા આવી જશે પ્રશ્ન નંબર 4 એ પણ પાકા સરોયનો છે પણ એ મિલકતો બાજુનો છે એટલે કે આની પછીનો જે આપણે થિયરી વાળો ટોપિક સમજીશું પછી આપણે પ્રશ્ન નંબર 4 નો દાખલો કરી શકીશું વચ્ચે એવું થશે કે પ્રશ્ન નંબર 5 આપણે શું કામ સામેલ કર્યો છે તો પ્રશ્ન નંબર 5 આપણો ઇક્વિટી ને જવાબદારી વાળો છે એટલા માટે આપણે આ વસ્તુને સામેલ કરીએ છીએ તો આપણે શરૂઆત કરીએ તો સૌથી પહેલો ટોપિક એમાં છે 1,30,000 ઇક્વિટી શેર અને દરેક રૂપિયા 5 નો એટલે કે ઇક્વિટી શેર મૂડી જેમાં 1,30,000 શેર છે અને એને ગુણ્યા રૂપિયા 5 આવે છે એટલે 13,55 6,50,000 રૂપિયા આપણી ઇક્વિટી શેર મૂડી આવે છે બીજું આવે છે આપણું સામાન્ય અનામત તો અનામત અને વધારોમાં જ આવશે આપણું સામાન્ય અનામત
सामान्य अनामत अपना पैसा एमां छे अपना 70,000 रूपया। तो आटलो अपने सरवाळो करी नाखीए, पेला 6,50,000 अने 70,000 नो सरवाळो करी नाखो एटले के 7,20,000 रूपया। ત્યારબાદ હવે બીજી વસ્તુ જોતા જઈએ, પ્રોવિડન્ટ ફંડ જે આપણે આગળ લાંબા ગાળાની જોગવાઈમાં લખી નાખેલું છે, જે આગલા દાખલામાં પણ હતું, પ્રોવિડન્ટ ફંડની રકમ આપણી 3,60,000 રૂપિયા છે। ત્યારબાદ હવે આવે છે લેણદારો। તો લેણદારો એ આપણા વેપારી દેવા છે, એટલે આપણે ગયા વખતે અહીંયા દેવી ઊંડી હતું, અહીંયા આપણે લેણદારો આપેલા છે। તો કૌંસમાં આપણે લખી નાખીએ લેણદારો। તો લેણદારોના પૈસા છે એ 86,000 રૂપિયા છે, એ 86,000 આપણે વેપારી દેવાની સામે લખી નાખીએ। ત્યારબાદ હવે આપણે જાહેર થાપણ। તો જાહેર થાપણ આપણા લાંબા ગાળાના ઉછીના નાણામાં આવે છે। જાહેર થાપણ એટલે કે આપણે પૈસા મૂકેલા છે એ આપણને ટૂંકા ગાળામાં મળવાના નથી, આપણે વસ્તુ કોઈ વ્યક્તિ આપણી પાસે પૈસા મૂકેલા છે એ આપણે અહીંયા પાછા આપણે લાંબા ગાળે આપણે પૈસા રિટર્ન કરવાના છે, એટલે કે લાંબા ગાળાના ઉછીના નાણા છે જાહેર થાપણ। જાહેર થાપણ છે 3,26,000 રૂપિયા। ત્યારબાદ આગળ ટોપિક આવે છે આપણો ભાડું ચૂકવવાનું બાકી। તો ભાડું ચૂકવવાનું બાકી, જેમ ચૂકવવા બાકી પગાર હતો, અહીંયા શું છે ચૂકવવા બાકી ભાડું, જે આપણી અન્ય ચાલુ જવાબદારીમાં આવે છે। ભાડું ચૂકવવાનું બાકી આ બાકી આવે છે 13,000 રૂપિયા। ત્યારબાદ કરવેરાની જોગવાઈ, તો જેમ આપણી સૂચિત ડિવિડન્ડ હતી એ આપણે ટૂંકા ગાળાની હતી, એમ કરવેરો પણ આપણે એક વર્ષની અંદર ભરવાનો હોય છે, એટલે કે કરવેરાની જોગવાઈ આપણે એક જ વર્ષના ભરવાની હોય છે। કરવેરાની જોગવાઈ 68,000 રૂપિયા આવે છે, જે આપણે અહીં 68,000 રૂપિયા લખી નાખીએ। ત્યારબાદ આગળ જોઈએ કે અન્ય લાંબા ગાળાની જવાબદારી। અન્ય લાંબા ગાળાની જવાબદારી જે આપણે અહીંયા ટોપિક આપી દીધેલો છે 15,000 રૂપિયા, જેમાં અંદર કોઈ પણ ડિટેલ આપી નથી, અન્ય લાંબા ગાળાની જવાબદારીઓ શબ્દ આપી દીધેલો છે જેથી આપણને એમાં કોઈ પ્રોબ્લેમ થવાનો નથી। અને છેલ્લો ટોપિક આવે છે કામ ચલાવ લોન જમા બાકી, એટલે કે જમા આપણે કામ ચલાવ લોન આપણે કોઈને ઉછીની આપેલી નથી, પણ આપણે કોક પાસેથી લીધેલી છે કામ ચલાવ, કે માત્ર આપણું કામ પૂરું થાય પછી લોનને આપણે પરત કરી દઈએ, એ કામ પૂરું થાય એ આપણો વર્ષ દિવસની અંદરની એટલે કે ટૂંકા ગાળાના ઉછીના નાણામાં આવશે આપણી કામ ચલાવ લોન, એટલે કે 12 માસ કે તેથી ઓછા સમય માટેની લોન હોય, એટલે આપણે કામ ચલાવ લોન જે 12,000 રૂપિયા છે। હવે આપણે આનો સરવાળો કરી નાખીએ, કેમ કે એકે વિગતમાં બાકી રહેતી નથી, 3,00,000 3,00,000 6,00,000 6,00,000માં 60,000 6,00,000 60,000 10,000 બીજા 6,60 ને 10 બીજા 6,70 6,70 ને 20 6 ને 90 6,90,000 6,90,000 ને 5 6,95 6,95 ને 6,000 એટલે કે 7,01,000 રૂપિયા આવે છે આટલો સરવાળો। અને આ 4 નો સરવાળો આપણે આવે છે કે જે 12,000 86,000 13,000 ને 68,000, જેમાં 3 મીંડા આપણે કોમન કાઢ લઈએ, ત્યારબાદ 6 ને 2 8 8 ને 8 16 16 ને 3 19 વધી પડી 1 8 ને 9 ને 10 10 ને 11 11 ને 6 17 1,79,000। હવે આપણો કુલ સરવાળો, એટલે કે આ ત્રણેય વસ્તુનો આપણે સરવાળો, 7,00,000 ને 7,00,000 14,00,000 14,00,000 ને 1,00,000 15,00,000 15,00,000 ને 70,000 15,70,000 9 ને 10 એટલે કે 10,000 15,70 ને 10,000 15,80,000 અને 20,000 બીજા, એટલે કે ટોટલ 16,00,000 રૂપિયા આપણી મૂડી લેવા બાજુની રકમ આવે છે। તો આજના સેશનમાં વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક આપણો હવે જે કઈ આવે છે એ પાકા સદરિયામાં મિલકત લેણા બાજુનો આપણો ટોપિક આવે છે, એટલે કે એ ટોપિકને આપણે આગળ વધારતા પહેલા સૌથી પહેલા તમે મૂડી લેવા બાજુનો જે કઈ પણ શીખ્યા છીએ થિયરી પાકી કરી લો, અને દાખલા તમને બધા ગણાવી દીધેલા છે, એક્સ્ટ્રા દાખલા આની પછીના પેજમાં તમને દેખાય આવશે વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારી ફેરબુકમાં તમે આ દાખલા પણ તમારે નોંધવાના છે, અને હવે જે પ્રેક્ટિસ માટે આપું છું એ પણ તમારે નોંધવાના છે વિદ્યાર્થી મિત્રો, બધા દાખલા તમે નોંધી લેશો જેથી તમને પાકું થશે, તો જ તમને 11માં દાખલો ગણવામાં વાંધો નહીં આવે, ખાસ કરીને અંદરની ડિટેલ વાળા, કેમ કે ડિટેલમાં થિયરી પાકી કરશો તો તમને અંદરના દાખલા આવડવાના છે વિદ્યાર્થી મિત્રો। તો તમે આશા રાખો કે તમે હોમવર્ક તમારી ફેરબુકમાં કરી નાખશો વિદ્યાર્થી મિત્રો, આભાર। We'll be right back.
Thank you.